સીતારામને જય શ્રી કૃષ્ણ, બધાને સ્વાગત છે તમારું મારા રંગેલા ભાલની રસોઈમાં. આજે આપણે બનાવીશું સાબુદાણાની ખીચડી, એકદમ સરસ મજાની છૂટી છૂટી બને એ રીતે. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી. તો અહીંયા સાબુદાણાની ખીચડી બનાવવા માટે મેં 1/2 કપ સાબુદાણા લઈ લીધા છે. તો આપણે એને પલાળવાના છે. તો અહીંયા આપણે એક બાઉલમાં લઈ લીધા છે અને 5 થી 6 પાણી આપણે એને સારી રીતે ધોઈને સાફ કરી લઈશું. તો અહીંયા હું એને 5 થી 6 પાણીએ સારી રીતે ધોઈ લઈશ, જે અંદર કચરાનો ભાગ હોય એ બધો નીકળી જાય. એ મેં 3 થી 4 પાણીએ સરસ રીતે સાબુદાણાને ધોઈ લીધા છે. હવે આને પલાળવા માટે આપણે 1/2 કપ સાબુદાણા લીધા હતા, તો 1/2 કપ આપણે પાણી એડ કરીશું. અહીંયા જેટલું આપણે સાબુદાણા લીધા છે એટલું જ આપણે પાણી લેવાનું છે. તો હવે આને આપણે 5 થી 6 કલાક માટે પલાળવા માટે રાખી દઈશું. તો સાબુદાણા પલાળ્યાનો આપણે 6 કલાક જેટલો સમય થઈ ગયો છે અને સાબુદાણામાં પાણી હતું એ બધું સરસ રીતે શોષાઈ ગયું છે અને સાબુદાણા એકદમ સરસ રીતે પલળીને છૂટા છૂટા થઈ ગયા છે. આ રીતે તમે પરફેક્ટ પાણી ઉમેરશો તો તમારા સાબુદાણા સરસ રીતે પલળી જશે, નહીંતર વધારે પલળી જશે તો એકદમ સોફ્ટ થઈ જશે. તો આ સાબુદાણા આપણા પરફેક્ટ પલળી ગયા છે. તો હવે વઘાર કરવા માટે તેલ ગરમ મૂકી દઈએ. તો અહીંયા હું કઢાઈમાં 1/2 ચમચી જેટલું તેલ એડ કરું છું. તો આપણું તેલ ગરમ થાય એટલા મેં આમાં નાની 1/2 વાટકી જેટલા સિંગદાણા લઈ લીધા છે, એને આપણે તળી લઈશું. અહીંયા તમને જેટલા પસંદ હોય એ પ્રમાણે તમારે લઈ લેવાના. તો આ સિંગદાણાને આપણે થોડોક કલર ચેન્જ થાય ત્યાં સુધી એને તળી લઈશું. સિંગદાણા આપણા સરસ રીતે તળાઈ ગયા છે તો એને આપણે એક ડીશમાં કાઢી લઈશું. તો એ તેલમાં આપણે 1/2 ચમચી જેટલું જીરું એડ કરી લઈશું. જીરું આપણું થોડુંક સંતળાઈ જાય એટલે એમાં મીઠા લીમડાના પાણી એડ કરીશું. 2 કાપેલા લીલા મરચા એડ કરી લઈશું અને 1/2 ચમચી જેટલું મેં આદું ક્રશ કરીને લઈ લીધું છે એ એડ કરી દઈશું. અહીંયા તમે ફરાળમાં આદુનો ઉપયોગ ન કરતા હોય તો તમારે સ્કીપ કરી લેવાનું. હવે તેલમાં સરસ રીતે થોડુંક સાંતળી લઈશું મરચા અને આદુને. મરચા અને આદુ થોડાક સંતળાઈ ગયા છે તો એમાં આપણે બાફેલા બટેટા એડ કરીશું. અહીંયા મેં 2 નંગ બટેટાને આ રીતે ઝીણા કટ કરી લીધા છે એ એડ કરી દઈશું. અને તેલમાં થોડી વાર માટે સાંતળી લઈશું. એક થી 2 મિનિટ આપણે આ રીતે હલાવીને એને સાંતળી લઈશું. તો બટેટાને સરસ રીતે સાંતળી લીધા છે તો હવે એમાં આપણે સાબુદાણા એડ કરીશું. સાબુદાણા એડ કર્યા બાદ એમાં આપણે 1/2 લીંબુનો રસ એડ કરીશું. 1/2 ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરીશું. અહીંયા તમે ફરાળમાં મીઠાનો ઉપયોગ ન કરતા હોય તો તમે સિંધાલું મીઠું પણ ઉપયોગમાં લઈ શકો છો. તો અહીંયા હું સ્વાદ મુજબ મીઠું એડ કરીશ અને સિંગદાણા એડ કરી લઈશ. હવે સરસ રીતે મિક્સ કરી લઈશું. આ રીતે એકવાર ખીચડી ટ્રાય કરશો ને તો તમને ખૂબ જ ભાવશે. સરસ રીતે મિક્સ કર્યા બાદ આને ઢાંકીને આપણે 1 કે 2 મિનિટ રહેવા દઈશું. 1 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણી ખીચડી બનીને તૈયાર છે. તો ગેસને બંધ કરી લઈશું અને ઉપરથી કોથમીર એડ કરી લઈશું.
હવે સરસ રીતે મિક્સ કરીને આપણે એક ડીશમાં એને સર્વ કરી લઈશું. તો આપણી સરસ મજાની સાબુદાણાની ખીચડી બનીને તૈયાર છે. સાબુદાણા એકદમ છૂટા છૂટા સરસ રીતે બન્યા છે. આ રીતે એક ટ્રાય કરશો તો તમારી ખીચડી એકદમ પરફેક્ટ બનશે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવશે. તો તૈયાર છે આપણી સરસ મજાની સાબુદાણાની ખીચડી. જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી.